नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकॉन पर क्लिक करो। सोना चांदी में काले आवेली तेजी आज पण कायम जोवा मळी रही छे। गई काले सोनाए नवी रेकॉर्ड किंमत स्पर्श करी हती, ज्यारे चांदीना भाव में पण मोटो उछाळो जोवा मळ्यो हतो। आज पण भाव वधारानी साथे ऊपर चढ़ता जोवा मळी रह्या छे। आज सवारे 10:35 वागे MCX पर जूनना वायदानुं सोनू 0.10% वधारा साथे 61,552 रुपया प्रति 10 ग्राम लेखे ट्रेंड करी रह्यो छे। बीजी तरफ जूनना वायदानुं चांदी 0.22% उछाळीने 78,209 रुपया प्रति किलोग्राम लेखे ट्रेड करी रह्यो हतो। सोना चांदीमां वैश्विक तेजीना संकेतो वच्चे मोटो उछाळो जोवा मळी रह्यो छे। महत्वनुं छे કે નવો આર્થિક વર્ષમાં સોનાએ ફરી એકવાર નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ કિંમત 61,552 રૂપિયાના સ્તરે બનાવી છે। રાજ્યમાં હાલ ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે। માર્ચ માસ બાદ એપ્રિલ અને હવે મે માસમાં પણ રાજ્યમાં છૂટાછવાયો વરસાદ થઈ રહ્યો છે। હવામાન વિભાગે 8 મે સુધી વરસાદની આગાહી કરી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલે 11 અને 12 મે વાતાવરણના પલટો અનુમાન વ્યક્ત કર્યું છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। આંબાલાલના અનુમાન મુજબ મે અને જૂનમાં વાવાઝોડું આવી શકે છે। ઉપરાંત નવેમ્બરમાં પણ તેજ પવન અને વરસાદ શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલે। મે અને જૂનમાં ગુજરાતમાં પણ વાવાઝોડા અને વરસાદના અનુમાન વ્યક્ત કર્યા છે। મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની જેલ સજાનો ચુકાદો આપનાર સુરતની ટ્રાયલ કોર્ટના ન્યાયમૂર્તિ HN વર્મા સહિત રાજ્યમાં 68 ન્યાયમૂર્તિઓને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે અપાયેલા પ્રમોશન સુપ્રીમમાં પડકારો ફેંકવામાં આવે છે। રાજ્યની સિવિલ જજ કેડરના 2 કાનૂની અધિકારીઓ રવિકુમાર મહેતા, જેઓ ગુજરાત સરકારમાં લીગલ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે, તે ઉપરાંત સચિન મહેતા, તેઓ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી RC ડિરેક્ટર તરીકે સેવા આપે છે, તેઓ સર્વોચ્ચ અદાલતમાં કરેલી રીટમાં આ નિયુક્તિને રદ કરવાની માગણી કરી છે। આ પ્રમોશન યાદીને ગુજરાત હાઈકોર્ટે 10 માર્ચના રોજ માન્ય કરી હતી અને રદ કરી નવા મેરિટ તથા સિનિયોરિટી આધારિત નવી પસંદગી યાદી તૈયાર કરવા માટે માગણી કરી હતી। વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા તેના ઇતિહાસમાં પ્રથમ વખત ડિફોલ્ટની આર પહોંચી ગયો છે। દેશના નાણામંત્રી જેનેટ યેલને ચેતવણી આપી છે કે જો દેવોની મર્યાદા વધારવામાં આવે તો દેશ એક જૂને ડિફોલ્ટ થઈ શકે છે। જો આમ થશે તો તેના ગંભીર પરિણામો આવશે। વ્હાઇટ હાઉસના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે તેનાથી દેશમાં 8.3 મિલિયન નોકરીઓ દૂર થશે, શેરબજારમાં અડધાથી સાફ થઈ જશે, GDP 6.1% ઘટશે અને બેરોજગારી દર 5% વધશે। દેશમાં વ્યાજદરો 2006 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે। બેન્કિંગ કટોકટી સતત ઘેરી બની રહી છે અને ડોલર પાતળો થઈ રહ્યો છે। દેશમાં મંદીની સંભાવના 65% છે। જો અમેરિકા ડિફોલ્ટ થશે તો મંદીમાં ફસાઈ જશે તે નિશ્ચિત છે। તેની અસર આખી દુનિયામાં જોવા મળે છે। ચેમ્બુરમાં પ્રોપર્ટી માટે એક નિવૃત્ત પોલીસ અધિકારીની પત્ની 80 વર્ષીય વૃદ્ધા અને તેના પુત્રનું અપહરણ કર્યા બાદ અપહરણકર્તાઓએ પુત્રની હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે। 7 જણની એક ટોળકીએ પ્રોપર્ટી હડપી લેવા આ બંનેનું અપહરણ કર્યું હતું। પોલીસે આ પ્રકરણે 5 જણાની ધરપકડ કરી અન્ય 2 જણને શોધી કાઢવાના પ્રયાસ હાથ ધર્યા છે। પોલીસે વૃદ્ધાનું આરે કોલોની વિસ્તારના એક ફ્લેટમાંથી છુટકારો કર્યો હતો, જ્યારે અપહરણકર્તાઓએ પુત્રની લાશ હત્યા કર્યા બાદ મુંબઈ અમદાવાદ હાઈવે પર ફેંકી દીધી હતી, જે હજી શોધી શકાઈ નથી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બાબર તાલુકાના દેવકાપડી વજાપુર રોડ વચ્ચે બાઇકનો અકસ્માત સર્જાયો। રોડ પર પટેલા મોટા ખાડાના કારણે અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો। કિરણભાઈ ઠાકોર દેવકાપડીથી વજાપુર તરફ જઈ રહ્યા હતા,
દરમિયાન સર્જાયો અકસ્માત બાઇક ચાલક કિરણભાઈ ઠાકોરને સામાન્ય ઇજાઓ પહોંચી મોટાની જાનહાની ટળી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। बनासकांठा जिला सरहदी विस्तार में अगौ चार बार पड़ेला कमोसमी वरसाद ने पगले खेडूत ने मोटू नुकसान थूं। हजू सर्वे थो नहीं के वर्तर पर खेडूत ने अपना तेवा समय मांड मांड खेडूते आ सीजन में फरी बाजरी एरंडा और गवार सहित पाकों वावेतर करूं, परंतु गई काल बपोर बाद जे प्रमाण भारे वरसाद शुरू थोड़ा पगले अनेक विस्तारों में वरसादी पा भराया था। खास कर खेडूते करेला बाजरी वावेतर में वरसादी पा भराता खेडूत ने मोटा प्रमाण में नुकसान थी। कमोसमी वरसाद पगले वाम और भाभर विस्तार में खेडूत खेतर में उभेला बाजरी पड़ जता सौथी मोटू बाजरी पाक में नुकसान जवा रही है, तरह सरकार तात्कालिक धोरण खेडूत खेतरो सुधी सर्वे कर तात्कालिक वर्तर चूकवे हाल खेडूत मांग कर रहा है।